પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર ટી મેન અને પોઝિટિવ જિંદગી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રોડ સેફ્ટી એવોર્ડ મેળવનાર અમિત ખત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. બદલાતા વાતાવરણની સામે બદલાતી જતી પરિસ્થિતિને લઈને કેટલીકવાર ટ્રાફિક અકસ્માતના ઘણા એવા કિસ્સા જોવા મળે છે જેમાં કેટલીકવાર વ્યક્તિનો વાંક હોય તો કેટલીકવાર તંત્રની ભૂલ હોય છે. તેની સામે અવેરનેસ લાવવા માટે પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર ટીમે અને પોઝિટિવ જિંદગી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ રોડ સેફ્ટી એવોર્ડ મેળવનારા અમિત ખત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે સેન્ટ ઝેવિયર્સ મિર્ઝાપુરના માનનીય પ્રિન્સિપાલ ફાધર ટાઇટસ ડિસ્કોસ્ટાના હસ્તે શ્રી અમિત ખત્રીની સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ પ્રદાન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાજેતરમાં માર્ગ સલામતીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારી વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ માર્ગ સલામતીના ક્ષેત્રમાં છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે, તેમજ તેઓનું ગુજરાત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જાગૃતિને લઈને તેઓએ ગરબા, જિગલ્સ, કવિતા, થિયેટર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોના માધ્યમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓએ ટ્રાફિક અવેરનેસને લઈને ડ્રાઈવરો અને મહિલા ડ્રાઈવરોને સંરક્ષણાત્મક ડ્રાઇવિંગની તાલીમ પણ આપી છે. આ કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના શ્રી ઉન્મેશ દીક્ષિત અને શ્રી શુભજીત સેન, ટીમેનના શ્રી પરેશ દવે અને પોઝિટિવ જિંદગીના શ્રી કૌશલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ઝડપથી થતા વિકાસની સાથે તે કોસ્મોપોલિટીની શહેર બની રહ્યું છે અને સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો અમલ બની રહ્યા છે, ત્યારે ગીચ ટ્રાફિકની સમસ્યા અસરકારક રીતે ઉકેલાય માટે અમદાવાદ શહેરના નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન તે ખાસ જરૂરી છે. માર્ગ સલામતીના ક્ષેત્રમાં લોકોને માર્ગદર્શન આપવા ઉપલબ્ધ છે, પરંતુ તેમને કેવી રીતે પાલન કરવું એ આપણા હાથમાં છે. તેને લાઈનને લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તે રાષ્ટ્રીય, રાજ્ય કક્ષા અને જિલ્લા એમ 3 સ્તરે માર્ગ સલામતીનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, તેમજ તેમણે શહેરીજનો અને યુવા પેઢીને અકસ્માત મુક્ત સલામત જીવન તરફ નેતૃત્વ કરવા અપીલ કરી હતી. જીવન ઈશ્વરની બહુમૂલ્ય ભેટ છે. આપણે નિયમો, નિયંત્રણો અને સલામતીના નિયમને ચુસ્તપણે પાલન કરીએ અને તંદુરસ્ત જીવન આપણા અને આપણા પરિવાર માટે જીવવું જોઈએ. તેઓ પોતે પ્રેરણાદાયી સુપર હીરો છે કે જેમના માર્ગ સલામતી અને ટ્રાફિક સભાનતાના નાવીન્યપૂર્ણ વિચારોએ લોકોને જનજીવનને પ્રભાવિત કર્યા હતા. તદુપરાંત તેઓએ માર્ગ સલામતી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વરસાદમાં માર્ગ સલામતી અંગેની મહત્વનું માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ઉપરાંત તેમના દ્વારા આઈ સ્ટોપ ફર્સ્ટનું એક ચેમ્પિયન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના થકી તમે પહેલાં ઊભા રહો તો તમારી પાછળ બીજા અન્ય પણ ઊભા રહેશે. જો તમે રોજિંદા જીવનમાં વાહન ચલાવશો નહીં, રોડ સેફ્ટી એટલે કે માર્ગ સલામતી એ રોડનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિને લાગુ પડતી વસ્તુ છે. આપ વાહન ચલાવતા હો, વાહનમાં અંદર બેઠા હો કે વાહનની પાછળ બેઠા હો, તે રોડ ઉપર ચાલતા હોય, અકસ્માત થવાની સંભાવના દરેક જગ્યાએ રહેલી છે. રોડ સેફ્ટી એટલે વાહનની સલામતી ચેક કરવી જોઈએ. જે રોડ ઉપર આપ વાહન ચલાવો છો એ રોડની સલામતી એટલે કે રોડ બરાબર છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ અને એ પ્રમાણે વાહન ચલાવવું જોઈએ. જે વાતાવરણમાં આપ વાહન ચલાવો છો એની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં વાહન ચલાવવું, ચોમાસામાં વાહન ચલાવવામાં બહુ ફેર છે. અને આ વાહન ચાલક તરીકે તમારી પોતાની સલામતી એટલે જ્યારે વાહન ચલાવીએ ત્યારે કોઈ પણ પ્રકારનો નશો કરેલો ન હોવો જોઈએ. માનસિક સ્વસ્થતા હોવી જોઈએ, શારીરિક સ્વસ્થતા હોવી જોઈએ, ડ્રાઇવિંગ સ્કિલ હોવી જોઈએ અને લોકોનો આદર કરીને વાહન ચલાવવું જોઈએ. એટલે આ પ્રમાણે આ બધા 4 અંગ ભેગા કરીને માર્ગ સલામતી વિષયને પૂર્ણ કરવામાં આવે તો આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. શાળાના બાળકોથી ચાલુ કરીને કોમર્શિયલ વાહન અને પ્રાઇવેટ વાહનના ચાલકો, પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનના ચાલકો, સરકારી વાહનના ચાલકો, આ બધાની સાથે સલામત ડ્રાઇવિંગની વાત કરી શકાય. શાળાઓમાં બાળકોને એમને ઘર સુધી અને ઘરથી સ્કૂલ સુધી પહોંચવાની સલામતી વિશે વાત કરી શકાય. એટલે આ રીતે આખો રોડ સેફ્ટીના પ્રોગ્રામ્સ થતા હોય છે. હું છેલ્લા 22 વર્ષથી માર્ગ સલામતી વિષય ઉપર કામ કરી રહ્યો છું. એટલે જેમને વાહન નથી આવડતું એ લોકોથી માંડીને જે લોકો 25 વર્ષથી વાહન ચલાવે છે એ તમામ
તમામ સેક્ટર સાથે અત્યારે કનેક્ટેડ છું અને તમામની સાથે વિષયને વહેંચવાનો સમજાવવાનો પ્રયાસ કરું છું. અમે લોકોએ આમાં એક પેટર્ન ચેન્જ કરી છે. દરેક વખતે સેશનમાં પૂછીએ છે આ રોડ કોનો, તો પેલો કહે છે મારો. મારો છે રોડ, જે કહે છે તો રોડનો માલિક થયો, તો એને રોડ ઉપર માલિક જેવું વર્તન કરવું જોઈએ. અને સામેવાળો એનો ગેસ્ટ છે, એ એના રોડ ઉપર જો આવે છે તો એનો ગેસ્ટ છે, તો એની સાથે એને ગેસ્ટ તરીકે ટ્રીટ કરવું જોઈએ કે મારા ત્યાં આપ પધાર્યા છો એમ. એટલે એ બીઈંગ રિસ્પોન્સિબલ, હું જો વાહન હું રોડનો માલિક છું તો માલિકની જેમ ચાલું અને માલિક જેવું વર્તન કરું, અને જો હું રોડ ઉપર ગેસ્ટ છું તો મારે ગેસ્ટની જેમ બિહેવ કરવું જોઈએ. એટલે તમે તમારો રોલ ડિસાઈડ કરો અને એને પ્લે કરો. બધે રીઝન એક જ છે, લેક ઓફ નોલેજ, એટલે કે વાહન ચલાવવાની જે કળા છે બેઝિક એ જ ખોટી છે. હું આપને મૂળ કારણ આપું તો ભારતમાં જે પ્રયાસ છે કે પહેલા ભારતીય તરીકે આપણે પહેલા ટુ વ્હીલર ચલાવતા શીખીએ છીએ અને પછી ફોર વ્હીલર ચલાવતા શીખીએ છીએ. આપ તપાસ કરજો બહાર કે કેટલા લોકોએ ટુ વ્હીલર ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને શીખ્યું હતું. આંકડો બહુ નાનો છે, એટલે પાયો જ કાચો છે. સૌએ જાતે શીખી લીધું છે, પોતાની રીતે શીખી લીધું છે, અને જ્યારે કાર શીખવાની આવી ત્યારે ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયા છે, ત્યાં સિસ્ટમેટિક એજ્યુકેશન લીધું છે. પણ એ વચ્ચે 5 થી 7 વર્ષનો જે સમયગાળો ગયો છે એમાં બધી બદલીઓ આવી ગઈ છે અને બિલીફ આવી ગઈ છે કે ના આમ જ હોય. એટલે ઘણી વાર મજાકમાં અમે કહીએ છીએ પેલો ભાઈ પડી ગયો, આપણે કહીએ કેમ પડી ગયો, તો કે ના અમારી ઉતરવાની સ્ટાઇલ છે. એમાં આ જે પોસ્ટકાર્ડ અમારે છે, આ પોસ્ટકાર્ડ અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ રીતે અલગ અલગ લોકો સાથે આને શેર કરીશું અને એ પોસ્ટકાર્ડના માધ્યમથી એને લિંક થશે. એક પોસ્ટકાર્ડમાં હું અગર આપ સાહેબની સલામતી ઈચ્છું છું તો એમનું નામને મોબાઈલ લઈને એમને પોસ્ટકાર્ડ આપીશ. એ આગળ એ પોસ્ટકાર્ડ આ રીતે ફોલો કરશે. એક પોસ્ટકાર્ડમાં 10 જણાના નામ હોય અને આવા અત્યારે અમે 5,000 પોસ્ટકાર્ડ તૈયાર કરેલા છે, એટલે આ રીતે 50,000 લોકો સુધી પહોંચ્યું છે. જેની પાસે 10નો નંબર હશે એ વોટ્સએપ ફોટો પાડીને અમને વોટ્સએપ કરશે, એટલે અમારી પાસે ડેટા તૈયાર થશે. આવા 50,000 ડેટા તૈયાર કરવાનો છે, જેની સાથે આપણે કનેક્ટ તરીકે સલામતીના શુભેચ્છાઓમાં પહોંચી શકાશે. આઈ સ્ટોપ ફર્સ્ટ જે પ્રોજેક્ટ અમે કરવા જઈ રહ્યા છે એમાં જે સૌથી મોટો પ્રશ્ન છે કે મહત્તમ અકસ્માતની સંખ્યાઓ 4 રસ્તા પર થાય છે અને એ પણ સિગ્નલ બદલાવાના સમય દરમિયાન થતા હોય છે. ત્યારે એક માઇન્ડસેટ ચેક બદલવાના પ્રયાસના ભાગરૂપે હું જ પહેલા ઉભો રહું અને મારા ઉભા રહેવાથી પાછળ અન્ય વાહનો ઉભા રહેશે અને બીજા બધાનો જીવ બચશે. એટલે એ પ્રમાણે આઈ સ્ટોપ ફર્સ્ટનું કેમ્પેન અમે લોન્ચ કરીશું. એમાં અમે સમાજના નાનામાં નાના વર્ગ સાથે પણ એને કનેક્ટ કરી નાનામાં નાના નેતૃત્વથી શરૂઆત કરીને મોટા લેવલ પર જવા ઈચ્છીએ છીએ. ટ્રાન્સપોર્ટ વિભાગનો જે પ્રોજેક્ટ છે જેને કહેવાય છે રોડ સેફટી મેળા, રોડ સેફટીના મેળાના માધ્યમ દ્વારા CCC, એટલે કનેક્ટ ક્રિએટ અને કન્ટ્રીબ્યુટ, કનેક્ટ ક્રિએટ અને કન્ટ્રીબ્યુટના માધ્યમ દ્વારા બાળકો સાથે કામ કરીને બાળકોની સ્કૂલોમાં જઈને બાળકોને કનેક્ટ કરીએ છીએ. એ લોકો પાસે નવા નવા માર્ગ સલામતી બાબતનું સાહિત્ય, ક્રિએશન્સ, ડ્રામા, શોર્ટ સ્કિટ્સ, નોલેજ બેંક, ક્વિઝ, આ બધા માધ્યમો દ્વારા એમની પાસે નવું મટીરિયલ ક્રિએટ થશે અને પછી કન્ટ્રીબ્યુટ, એટલે એ જ મટીરિયલ જે બાળકોએ તૈયાર કર્યું છે એ સમાજમાં બાળકો પોતાની સોસાયટીમાં ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરે અને આ રીતે એનો પ્રચાર પ્રસાર કરે. એટલે કનેક્ટ ક્રિએટ અને કન્ટ્રીબ્યુટના CCC માધ્યમ દ્વારા રોડ સેફટી મેળાનો પ્રચાર અત્યારે એની સંખ્યા વધારવાની પ્રયાસમાં છીએ. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.